આજથી 40 વર્ષ પહેલા સાન્તા ડોમિગોની અંદર મારો ભાઈ ચતુર એ મેડિકલમાં ભણવા ગયો. પછી એની ધગશ હતી. પુરાણી સ્વામીએ એને કીધું, એ જ્યારે અહીંથી આવતો હતો અમેરિકા ત્યારે પુરાણી સ્વામીએ કીધેલું કે ચતુર, વિદેશી લોકોને આપણે સત્સંગ કરાવો છો અને એ જ્યાં જાય ત્યાં શિક્ષાપત્રી સાથે રાખે. એમાં એક વખત અહીં આપણે ઘનશ્યામ ભગત બેઠા છે, ઘનશ્યામ ભગત આવો, એન્રિકે ગુઝમાન, એને સ્પેનિશ આવડે છે, ઇંગ્લિશ આવડતું નથી. એ એને મળ્યા એટલે એણે આ શિક્ષાપત્રી બતાવી, આપણે ઇંગ્લિશમાં હોય એટલે એને સમજાય નહીં, એટલે એને માં સરસ્વતી જેને આપણે કહીએ છીએ એની પાસે લઈ ગયા. અને માં સરસ્વતી છે એ ઇંગ્લિશ પણ જાણતા, અને એને એ શિક્ષાપત્રી બતાવી એટલે એણે એ વાંચી. વાંચ્યા પછી એને પણ એવું થયું કે આ તો અદ્ભુત છે, અને એણે એ શિક્ષાપત્રીને સ્પેનિશમાં ટ્રાન્સલેટ કરી. પછી સ્વામીને લેટર લખ્યો કે અહીંયા આવા ભક્તો હવે તૈયાર થવા માંડ્યા છે, એને હવે આપણે વર્તમાન ધરાવવા તો શું કરવું. એટલે સ્વામીએ કીધું કે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામ લઈને કંઠી આપી દેવી એટલે એનું થઈ જાય, અને એને આપણું ક્યાંક હિન્દુ નામ આપી દેવું. તો પહેલા વહેલા સત્સંગી થયા ઘનશ્યામ ભગત, અને પછી માં સરસ્વતી જેને આપણે નામ પાડ્યું એને વર્તમાન ધરાવવા તો એને પણ એવી રીતે વર્તમાન ધરાવી. એનું નામ હતું મીરિયા બોબ્દીજા, પણ એનું નામ પાડ્યું માં સરસ્વતી, અને એને આખું વચનામૃત સ્પેનિશમાં ટ્રાન્સલેટ કર્યું. અને એની એક ઈચ્છા હતી કે વચનામૃત પૂરું થઈ જાય એ મારી છેલ્લી ઈચ્છા છે, અને પછી ભગવાન મને ભલે તેડી જાય. અને વચનામૃત એનું જ્યારે પૂરું થયું ત્યારે એણે મને ફોન કર્યો કે ધીરુભાઈ, આઈ હેવ ફિનિશ વચનામૃત, નાવ આઈ એમ રેડી ટુ ગો ટુ અક્ષરધામ, હું ભગવાનના ધામમાં જવા તૈયાર છું. અને ખરેખર એ મારી સાથે વાત થયા પછી 2 કે 3 દિવસમાં ધામમાં જતા રહ્યા. એના રૂમમાં હતા તો એને અજવાળું દેખાયું, અને એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હેલ્પ મી એમ રાડ્યો પાડવા માંડ્યા. એટલે એનો ભાણિયો હતો જેને આપણે લક્ષ્મણ ભગત કહીએ છીએ એ આવ્યો, તો હેલ્પ મી ગોડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા એ ધામમાં ગયા માજી. એટલે આ બધા એકાંતિક ભક્તો છે. આ 40 વર્ષ થયા અને એને મિનિમમ સંતોનો યોગ હોય છતાં પણ એ લોકો કોઈ પણ અખાદ્ય વસ્તુ ખાતા નથી. અને હું એમ તો એટલું કહીશ કે હું ઘણી વખત સાન્તા ડોમિગો જાઉં છું, એની સાથે રહું છું, પણ મેં એને કોઈ દિવસ કાંઈ બહાર ખાતા જોયા નથી. સુરેશ ભગત એમનું નામ છે, હોર્હે સોલાનો, એ મ્યુઝિશિયન હતા. એ ડિસ્કો પાર્ટીઓ ને બધી જે પાર્ટીઓ થતા હોય એની અંદર મ્યુઝિશિયન હતા, પિયાનોના સ્પેશિયાલિસ્ટ છે. પણ એણે કીધું કે હું સ્વામિનારાયણનો સત્સંગી થયો છું, હવે મારે આ ધંધો છોડી દેવો જોઈએ. એટલે એણે ધંધો છોડી દીધો પાર્ટીઓમાં જવાનો, અને આ 40 વર્ષથી પણ સત્સંગી છે. અને ઘણી વખત હું જાઉં સાન્તા ડોમિગો તો એની ઘેરે ઉતરું હવારમાં ઉઠીને, એ કદાચ ક્યાંક ઓલી હર્બલ ટી પી લે, પછી સાંજ સુધી મેં એને ખાતા ન જોયા હોય. આ ઘનશ્યામ ભગત એક વખત અમેરિકા આવ્યા, 10-એક દિવસ ન્યુયોર્કમાં બધે ફેર્યા, પછી દલાસ આવ્યા ત્યારે મેં એને પૂછ્યું કે ભાઈ તું શું ખાતો હતો, તો કે બનાના અને એપલ કે જે કાંઈ મળે એ ખાઈ લઉં. અને આપણે એક દિવસ થયો હોય ને તોય આપણે ક્યાંક ને ક્યાંક શોધા કરતા હોઈએ છીએ. એટલે આવા એ બધા ખરેખર એકાંતિક ભક્તો છે. અને ત્યારે અમારે એક રાધા કૃષ્ણ ભગત છે, અહીંયા આવો રાધા ભગત, પ્લીઝ કમ હિયર. આ રાધા કૃષ્ણ ભગત આપણે અમેરિકામાં, આઈ મીન ઇન્ડિયામાં આવી ગયા છે 2 વખત. એ પોતે ઇલેક્ટ્રિકલ કંપનીમાં કામ કરતા હતા, પણ એને એવો લડાવ છે કે આપણામાંથી કોઈને પણ સ્વામિનારાયણનો આટલો બધો મહિમા નહીં હોય. એ હંમેશા એમ કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે સુપ્રીમો, એના સિવાય કાંઈ બીજું છે જ નહીં. અને એ ભગવાનનું આવું નામ રટન કરતા કરતા ઘણી વખત તો સમાધિમાં જતા રહે. અહીંયા ગંગા નદીને કિનારે ગયા, ન્યાય એમ કીધું કે અહીંયા શાસ્ત્રીજી મહારાજે શિબિર કરી તો જે ત્યાં પડી ગયા. પડી ગયા એટલે એને એક જાતની સમાધિ થઈ ગઈ, કોઈ અહોભાવ આવ્યો એને. એક વખત એને એવું સપનું આવ્યું, અથવા તો જે કહીએ તે, એ સૂતા હતા એમાંથી ભગવાન એને લઈ ગયા. એને આપણે ત્યાં સિલિંગો હોય ને, એ કોન્ક્રીટની સિલિંગો, એમાંથી કે હું પાસ થઈ ગયો, ભગવાન મને લઈ જતા હતા, પણ પાછો મને મૂક્યો તું ધબ દઈને બેડમાં પડી ગયો. આને એવા બધા ભગવાનના દર્શનો થાય છે, એવા એ આ ભક્તો છે. પછી અહીંયા મારો ઉદ્ધવ ભગત આવ્યા છે સાન્તા ડોમિગોથી. ઉદ્ધવ આ બધા એના નામ છે ને એવા જ એના ગુણ છે આ બધાના. વધારે બહુ ડિટેલમાં કામ નહીં કરીએ આપણે, કારણ કે આપણી પાસે ટાઈમ પણ બહુ ઓછો છે. પણ મારે એવું કહેવું છે કે શાસ્ત્રીજી મહારાજનો એક એવો સંકલ્પ હતો કે આવો આપણો ઉજ્જવળ સંપ્રદાય, એને આપણે જો બીજાને બતાવીએ નહીં તો એ શું કામનું છે. આ સંપ્રદાય તો આપણે બીજાઓને બતાવવો જોઈએ. તો આ ભક્તોએ એ સંપ્રદાયને આપણે ઓળખાવ્યો એટલે શાસ્ત્રીજી મહારાજ ખૂબ રાજી થયા. અને પછી જ્યારે છેલ્લે આપણે સ્વામીને એમ કીધું કે સ્વામી તમે પધારો, આ બધા ભક્તો તમારી રાહ જોવે છે. એટલે 1986માં સ્વામી જ્યારે છેલ્લી વખત અમેરિકા આવ્યા ત્યારે અમે બધા ત્યાંથી 17-એક જણા બધા ગયા હતા,
અને સ્વામી ત્યાં 5-6 દિવસ રોકાયા. ત્યાં એક મોટી સભા થઈ. એ સભાની અંદર એકી સાથે સંપ્રદાયની હિસ્ટ્રીની અંદર 500 જણાને આપણે એક સાથે કંઠી બાંધી હતી, અને એ સભા 5 કલાક ચાલી હતી. અને અમે વારેવારે પૂછવા જાય સ્વામીને, સ્વામી તમે થાકી ગયા નથી ને? સ્વામી કે તમે થાકી ગયા નથી? તો સ્વામી હું કે ખબર, મને કોઈ પૂછશો નહીં, મને આજે થાક નથી જરાય. એટલે અને અમારે જ્ઞાન સ્વામી હતા સાથે, તો જ્ઞાન સ્વામીએ ઓલી 100 કંઠી સાથે લીધી. એટલે મેં કીધું સ્વામી આટલી કંઠી થઈ રહેશે, થોડીક વધારે કંઠી લો તો સારું. તો એને એમ કે ભાઈ અહીંયા અમેરિકામાં કોઈ આટલી કંઠી નથી બાંધતું એકી સાથે, અહીંયા કોણ બાંધશે એ કે સમજાણું. પણ ખરેખર અમે અડધે પહોંચ્યા ને તો કંઠી બધી થઈ રહી, અને પછી પાછા કંઠી લઈ આવ્યા. અને એવી રીતે એકી સાથે 500 જણાને આપણે કંઠી બાંધી, બધાને વર્તમાન ધરાવ્યા, અને બધાને આપણા ઇન્ડિયન્સ નેમ આપ્યા. એટલે આ અમારા ઉદ્ધવજી છે, આ રાધાકૃષ્ણ છે, આ ઘનશ્યામ ભગત છે, આ સુરેશ ભગત છે. એવી જ રીતે હવે આ લોકોને એક ધ્યેય સાંભળો તમે, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે એવી વાતો કરીએ છીએ કે અમારે આટલા ગુરુકુળો થાય, આ થાય, તે થાય, પણ એ લોકોનો સંકલ્પ એ વખતનો એ છે, જેટલા સ્પેનિશ સ્પીકિંગ કન્ટ્રી છે એમાં બધે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી દેવું છે. અને અત્યારે એવું શરૂ થઈ ગયું છે. અત્યારે આપણા સાન્તા ડોમિંગમાં તો આપણું સેન્ટર છે જ, હમણાં આપણે કોલંબિયાની અંદર આપણું સેન્ટર શરૂ કર્યું. અને કોલંબિયાની અંદરથી એક ભગત આવ્યા છે આપણે, એનું નામ છે દીનદયાળ. એને અહીંયા આવીને એવી અનુભૂતિ થઈ કે ઇટ ઇઝ સો ડિવાઇન, આવું મેં કોઈ દી જોયું નથી, મારું હૃદય અત્યારે પીગળી ગયું છે. અને એ એમ કે છે કે મારે એક સ્પેશિયલ અત્યારે મારે પણ એક ગુરુકુળ શરૂ કરવું છે. એટલે આ બધા એવા જોરદાર ભક્તો છે. અને પછી હવે હું લાંબો ટાઈમ તો નહીં લઉં, પણ આપણે મુકુંદ સ્વામી પછી આવશે, મુકુંદ સ્વામી વિશેષ વાત કરશે. પણ કહેવાનું એ છે કે આ સંતોનો જે જુસ્સો, આ ભક્તોનો જે જુસ્સો છે, એ શાસ્ત્રીજી મહારાજના રાજીપાનું કારણ છે. અને એ બધા એમ માને છે કે અમને શાસ્ત્રીજી મહારાજ જે છે એ મળી ગયા છે, એટલે અમે ધન્યભાગી થયા છે. બીજું, હમણાં આપણા એ બધા ગુરુકુળ એ બધા કેમ કે આપણે નવા સેન્ટરો કરવા છે, એ વાતો તો બધા આપણે કરીએ છીએ. પણ હું અત્યારે એ વાત કરું કે આપણા દરેક સ્ટેટની અંદર એટલીસ્ટ 1 ગુરુકુળ તો આપણું હોવું જોઈએ. અને 101 નહીં, પણ એટલીસ્ટ આવતા 5 વર્ષની અંદર દરેક રાજ્યની અંદર આપણું એક ગુરુકુળ હોય, અને સ્વામિનારાયણ સંપ્રદાયના જે સિદ્ધાંતો છે એ આપણે દરેક જગ્યાએ પ્રવર્તન કરવું છે. એટલી વાત કરીને મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.